આજે આપણે થંબેલીનાની સ્ટોરી જોઈશું બરાબર થંબેલીના થંભેલીના એટલે કે જે થંભ જેટલી છે એટલે એનું નામ થંબેલીના પાડ્યું છે હવે એ કેવી રીતે થંભ જેવી છે એ જોઈએ બરાબર હવે જુઓ વન્સ અ વુમન વોન્ટેડ અ ચાઇલ્ડ વુમન એટલે કે સ્ત્રી ઓકે એક સ્ત્રીને શું જોઈતું હતું બાળક જોઈતું હતું વન ડે

ઓકે એ તો તમે વિઝાર્ડ એટલે કે પરી પણ કહી શકો છો એક પરી એને શું આપ્યું આપ્યું જાદુઈ બીજ એન્ડ સી સી પ્લાન્ટેડ પ્લાન્ટેડ સીડ એન્ડ ઇટ બ્લૂમ્ડ બ્લૂમ્ડ એટલે કે ઉગવું બ્લૂમ્ડ એટલે શું ઉગવું બરાબર સી પ્લાન્ટેડ પ્લાન્ટેડ એટલે રોપવું એણે શું કર્યું એ બીજને રોપી દીધો અને એ બીજમાંથી શું ધીરે ધીરે શું બને છે બ્લૂમ ઉગે છે એમાંથી ફ્લાવર ઉગે છે ઓકે એક ફ્લાવર બને છે અ લિટલ ગર્લ કેમ આઉટ ઓફ ઇટ કેમ આઉટ એટલે કે બહાર આવવું કેમ આઉટ એટલે શું બહાર આવવું ઓકે હવે એ જે લિટલ સીડ હોય છે એમાંથી પ્લાન્ટ બને છે અને એ જે ફ્લાવર અને એમાંથી ફ્લાવર બને છે ઓકે ફ્લાવરમાંથી એક છોકરી બહાર નીકળે છે ઓકે એન્ડ વોઝ નેમ્ડ થંબેલીના અને એનું નામ શું રાખવામાં આવે છે થંબેલીના ઓકે હવે એ જે છોકરી છે આવા તમે છોકરી જે જોઈ રહ્યા છો એ કેવી છે થંભ જેટલી છે નાની ઓકે આપણા આપણા અંગૂઠા જેટલી આ જોવો છો અંગૂઠો આ અંગૂઠા જેવડી નાની છોકરી હોય છે એટલે એનું નામ થંભેલીના રાખવામાં આવે છે બરાબર હવે જુઓ ધ ગર્લ લીવ એલ આઈવી લીવ આ ભૂતકાળ છે ઈડી લાગ્યું જુઓ ઈડી લાગ્યું એટલે ભૂતકાળ બન્યો પાસ્ટ નું ફોર્મ છે ઓકે વિથ ધ વુમન happily happily એટલે ખુશીથી happily એટલે ખુશીથી જે જે આ છોકરી છે એ એ સ્ત્રી સાથે ખુશીથી રહેતી હતી વન નાઈટ વન નાઈટ અ ટોડ t o a d toad toad એટલે કે દેડકો ટોડ એટલે શું દેડકો એક દિવસ એક દેડકો આવે છે એન્ડ કેરીડ થંભેલીના એને લઈ જાય છે કેરીડ એટલે લઈ જવું કેરીડ સી એ ડબલ આર આઈ કેરી કેરી કરવું એટલે સાથે લઈ જવું કેરીડ એ ભૂતકાળનું ફોર્મ છે કેરીડ કરવું ઓકે કેરીડ થંબેલીના બીકોઝ હી વોન્ટેડ હર ટુ મેરી વોન્ટેડ હર ટુ મેરી હિ સન કેમ લઈ જાય છે બિકોઝ એટલે કારણ બરાબર કારણ બી ઈ સી એ યુએસ બીકોઝ એટલે કારણ આપવું શું કારણ છે અહીંયા કે એ થંભેરીને લઈ કેમ ગયો દેડકો કારણ કે એ ઈચ્છતો હતો વોન્ટેડ એટલે ઈચ્છવું ઓકે વોન્ટેડ એટલે શું ઈચ્છવું એ એવું ઈચ્છતો હતો કે એના લગ્ન એના બાળકના લગ્ન એના છોકરાના લગ્ન કોની સાથે થઈ જાય થંભેલીના સાથે થઈ જાય બરાબર સી મેનેજ્ડ સી મેનેજ ટુ

માઉસ એટલે ઉંદર સાથે રહેતી હતી હાઉ એવર થંબેલીના રન અવે રન અવે અગેઇન વેન હી સજેસ્ટેડ સી મેરીડ હીઝ નેબર હવે એ ત્યાંથી પાછી ભાગી જાય છે માઉસના ઘરેથી પણ ભાગી જાય છે કેમ કારણ કે એને સજેશન આપવામાં આવ્યું શું સજેશન આપ્યું કે તું મારા નેબર સાથે લગ્ન કરી લે ઓકે એના પડોશી નેબર એટલે શું પડોસી સાથે લગ્ન કરીને થંબેલી છે એન ડીડ નોટ નો વેટ ટુ ગો અને એને ખબર જ ન હતી કે ક્યાં જવું હવે એકલી પડી ગઈ હતી ફાઇનલી અ સ્વેલો સ્વેલો એટલે બર્ડ ઓકે એક બર્ડ છે ઓકે એ બર્ડ આવે છે ટુક હર ટુ અ ગાર્ડન એને લઈ જાય છે ગાર્ડન એટલે બગીચો ઓકે ગાર્ડન એટલે બગીચામાં લઈ જાય છે વેર સી ધ સન ત્યાં આગાડી એ મળે છે કોને મળે છે સન ઓફ ધ્લાવર કિંગ ફ્લાવર કિંગ એટલે કે ફૂલોનો રાજાનો દીકરો ફૂલોનો સન ઓફ ધ ફ્લાવર કિંગ એટલે ફૂલોના રાજાનો જે દીકરો છે એની એને એ મળે છે કોણ મળે છે થંબેલીના મેટ એટલે મળવું ઓકે મળી હતી એને મળી હતી ત્યાં ક્યાં મળી હતી બગીચાની અંદર હી વોઝ હેન્ડસમ એક એવો હતો એકદમ સુંદર હતો એન્ડ થંબેલીનાઝ હેન્ડ ઇન મેરેજ અને એણે થંબેલીનાને લગ્ન માટે પૂછ્યું ઓકે એનો હાથ માંગ્યો હેન્ડ ઇન મેરેજ હેન્ડ ઇન મેરેજ એટલે લગ્ન માટે હાથ માંગવો ઓકે માંગ્યો હતો એણે ઓકે સી અગ્રીડ અને ત્યાં આગળ એ શું કરે છે સંમત થઈ જાય છે અગ્રીડ એટલે કે સંમત થવું એન્ડ દે લીવડ હેપીલી એવર આફ્ટર એન્ડ દે લીવડ હેપીલી એવર આફ્ટર એટલે કે તે લોકો હવે હંમેશા એકબીજા સાથે ખુશ રહેવા રહેતા હતા ઓકે હવે મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે પીપલ આર હેપીએસ્ટ વિથ ધર ઓન કાઇન્ડ હવે લોકો શું કરતા હોય છે આપણે બીજાની સાથે પોતાની રીતે ખુશ રહેવું જોઈએ લોકોએ પોતાની રીતે હંમેશા ખુશ રહેવું જોઈએ હવે આ જ છે મોરલ ઓફ ધ સ્ટોરી ઓકે આને કોઈને પણ ફોર્સ કરવો જોઈએ નહીં આપણે કાંઈ પણ કામ કરતા હોઈએ તો બીજાને ફોર્સ ના કરવો જોઈએ અહીં જુઓ આ દેડકો છે એણે પણ ફોર્સ કર્યા લગ્ન કરવા માટે બરાબર માઉસે પણ ફોર્સ કર્યા લગ્ન કરવા માટે આખરે શું થયું એ તો ત્યાંથી ભાગી ગઈ બરાબર એટલે કોઈ પણ વ્યક્તિ હોય આપણી આપણી જે પણ ઈચ્છાઓ હોય બીજા ઉપર થોપવી જોઈએ નહીં બરાબર તમારે પણ લાઈફમાં એવું જ કરવાનું હોય છે આપણી રિયલ જિંદગીમાં પણ આપણે એવું જ કરતા હોય છે ઓકે આપણને કંઈ ના ગમે તો આપણે બીજા ઉપર ફોર્સ કરીએ કે ના તારે આ આ કામ જ કરવાનું છે મને આવું નથી ગમતું પણ એકચ્યુઅલી એવું કરવું જોઈએ નહીં બરાબર જે બીજાને ગમે એવું પણ ક્યારેક કરવું જોઈએ ઓકે થેન્ક યુ વિડીયો જોવા માટે આભાર અને હવે આપણે નેક્સ્ટ સ્ટોરી જોઈશું આ રેડ રાઇડિંગ વુડની ઓકે આવી ઇન્ટરેસ્ટિંગ સ્ટોરીઓ જો તમારે સાંભળવી હોય અને તમારા બાળકોને પણ જો સંભળાવ્યું હોય તો સ્ટોરી સ્ટોરીઝ સાંભળવામાં બાળકોને પણ મજા આવતી હોય છે આ બધી ફેમસ સ્ટોરીઝ છે જે હું તમને કહું છું બરાબર તો વિડીયો જોજો બધા જ વિડીયો બધા જ વિડીયો જે રીડિંગ માટેના જે વિડિયો છે એની લિંક અહીં ઇન્ફો કાર્ડમાં છે તમે એ જરૂરથી જોજો બરાબર ફરીથી કહું છું થેન્ક યુ વિડીયો જોવા માટે આભાર અને જો સબસ્ક્રાઈબ ના કરી હોય ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દેજો બે લાયકોન દબાવવાનું બિલકુલ ના ભૂલતા જેથી મારા લેટેસ્ટ વિડીયોની લિંક તમને મળતી રહેશે